ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં? અરે વાહ, તમે આગળ ઘણી પ્રવૃત્તિઓ કરી ગયા ને. હા, તમે કાગળમાંથી હોળી બનાવી, પછી ચિત્રકામ કર્યું, માટી કામ કર્યું, મજા પડી ને? રસ્તો શોધવાની પણ મજા પડી ને? તો હવે આજે કંઈક નવી પ્રવૃત્તિ કરી આપણે. હા, આ શું છે? સીસી. એમાં આપણે ગ્લાસ વડે પાણી ભરવાનું છે. તો હવે તમને ખબર છે પાણી ક્યાંથી આવે છે? નદી, તળાવ, સરોવર, કૂવો, એમાંથી આપણે પાણી મળી રહે છે. પણ એ પાણી આપણા ઘરમાં કઈ રીતે આવે છે? નળ દ્વારા આવે છે ને તમારા ઘરે પાણી? હા, તો પાણીનો આપણે સવારથી સાંજ સુધી ઉપયોગ કરીએ છીએ. પાણી વગર મનુષ્યને ચાલતું જ નથી. પાણીનો આપણે બગાડ કરવો જોઈએ નહીં. પાણી ખૂબ જ સાચવીને વાપરવાનું. હા, પછી વરસાદ આવે ત્યારે પાણી પાણી થઈ જાય છે ને, તો વરસાદ દ્વારા બી આપણને પાણી મળી રહે છે. તો ચાલો અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરીએ. આપણે ઘરે ડોલમાં, પછી માટલામાં પાણી ભરીએ છીએ ને, અહીંયા આપણે આ સીસીમાં પાણી ભરવાનું છે. તો આપણે જોઈએ, તમે મારી સાથે કરશો? રેડી, સ્ટાર્ટ. ચાલો જો, એકદમ ધીમે 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 પાણી રેડવાનું છે આમાં. જો જો, બરાબર પાણી બહાર પડવું જોઈએ નહીં. હા, વાહ ભાઈ વાહ, કેટલું સરસ તમે ધીમે 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 પાણી રેડવાનું છે. પાણી બહાર ઢોળાવવું જોઈએ નહીં. પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે. આપણે સવારથી સાંજ સુધીમાં કેટલું બધું પાણી પીએ છે, પી ગઈએ છે ને. હા, તો આપણે પાણીને ખૂબ જ સાચવીને વાપરવું જોઈએ. હા, જોજો ધીમે 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 પાણી રેડવાનું છે. ગ્લાસ પાણી તમારું બહાર પડે નહીં તેનું તમારે ધ્યાન રાખવાનું છે. તો તમે ગમી પ્રવૃત્તિ. ચાલો આપણે આ સીસીમાં પાણી ભર્યું ને, તો હવે આપણે એમ એક જાદુ શીખીએ. તમારે જાદુ જોવું છે બાળકો? તો જોજો, એક જાદુ કરું છું, અહીંયા ધ્યાન આપજો બધા. હા, આ બધા કલર છે, એમાંથી આપણે કોઈ પણ એક કલર લઈને પાણીમાં નાખશું. જોજો ને, કે કલર કલર વાળું પાણી થઈ જશે, મસ્ત કલર કલર વાળું. તમને બહુ જ ગમશે જોવાનું. એ પાણી તમારે જોવાનું છે, કેવું પાણી છે, કયા રંગનું પાણી છે, તમારે પછી મને કહેવાનું છે. બધા કહેશો ને? હા, સરસ જાદુ થઈ ગયો હે. જોજો ને, કે હવે કેવા રંગનું પાણી થાય છે, જોને બોલજો. એ હવે આપણે ધીમે ધીમે આ સીસીમાં આપણે પાણી નાખવાનું છે. હા, તમને દેખાય છે કલર અંદર? હા, કયા કલર દેખાય છે બોલ તો ગ્રીસા, કયો કલર દેખાય છે તમને આની અંદર? લાલ? ના, જુઓ બરાબર જુઓ, હજુ કલર બરાબર ઓળખો તો બેટા. કયો કલર નાખ્યો છે અંદર? લીલો. વેરી ગુડ. લીલા કલરનું કેવું કયું શરબત હોય છે? કાચી કેરીનું શરબત. તમારા મમ્મી શરબત બનાવે છે? લીંબુ શરબત, મેંગો શરબત, સ્ટ્રોબેરી શરબત મમ્મી બનાવે છે ને. તો અહીં આપણે કાચી કેરીનું શરબત જોયું. તો જોયું ને તમને, મજા આવી? આપણે ગ્લાસ વડે પાણી ભર્યું ને, હવે આપણે આ લખોટી છે. તમે બધા લખોટી રમો છો ને? કેવી રંગબેરંગી, લાલ, લીલી, પીરી, લીલી, મસ્ત મજાના કલરની બધી લખોટી છે ને, એ તમારા ભાઈઓ રમે છે ને. હા, તો અહીંયા આપણે એ લખોટીને આ ગ્લાસની અંદર નાખવાની છે. પણ તમે બધા કેવી રીતે નાખો છો? હાથ વડે. તો હવે આપણે અહીંયા કેવી રીતે નાખશું? ચમચી વડે. જોજો, આપણે લખોટી લેવાની છે અને ગ્લાસમાં નાખવાની છે. હા, વેરી ગુડ. જોજો, લખોટી નીચે નહીં પડી જાય એનું ધ્યાન રાખવાનું છે બાળકો. વેરી ગુડ. બહુ મસ્ત છે. તમારે કાઉન્ટ કરવાની છે, તમારે ગણવાની છે કે ટીચર કેટલી અંદર લખોટી નાખે છે. અને કલર બી ઓળખવાનો છે, કયો કલર નાખે છે ટીચર એ તમારે જોવાનો છે. હા, તમે બધા ઘરે આવી પ્રવૃત્તિ કરશો ને, બહુ મજા આવશે. તમારે લખોટી લેવાની અને એક એક લઈને ચમચીથી નાખવાની છે.
અને એને ગણતા પણ જવાનું છે અને એનો કલર યાદ રાખજો ભૂલી નહીં જતા બાળકો કરશો ને વેરી ગુડ ચલો તો હવે આપણે એક નવી પ્રવૃત્તિ જોઈએ આમાં શું છે બોલો તો રેતી હા તમને બધા રેતીમાં રમો છો ને તમને રેતીમાં રમવાની ખૂબ મજા પડે છે ને હા તો રેતી આપણને ઘર બાંધવા માટે ઉપયોગી થાય છે તા રેતીને આપણે ગ્લાસ વડે આ બરણીમાં નાખવાની છે પણ રેતી નીચે ઢોરાઈ નહીં જાય એનું ધ્યાન રાખજો ચાલો આપણે ચાલુ કરીએ બાળકો ધીમે ધીમે રેતી લેવાની છે અને ધીરે રહીને આ બરણીમાં ભરવાની છે વાહ ભાઈ વાહ બહુ સરસ તમે તો બહુ સરસ શાંતિથી કરો છો ને વેરી ગુડ જોજો રેતી નીચે ઢોળાવી નહીં જોઈએ ધીમે ધીમે નાખજો બાળકો અને આપણને રેતીમાં રમવાનું ખૂબ જ ગમે છે ને રેતીથી આપણે ઘર બાંધીએ છીએ રેતી આપણે આ બરણીમાં નાખશું અને ધીમે ધીમે નાખવાની છે સરસ લે આ મંત્રને તો કેટલો સરસ આવડે છે વેરી ગુડ જો મંત્ર તો કેટલો સરસ ગ્લાસ વડે નાખે છે રેતી વાહ ભાઈ વાહ જો સહેજ પણ રેતી નીચે ઢોળાવા દેતા નથી બાળકો વેરી ગુડ તો તમે બધાને મજા પડી ને હવે આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ જો તો આ શું છે બાળકો સોય હા સોયનો ઉપયોગ કોણ કરે છે દરજી દરજી કપડાં સીવે છે ને એ આ સોય વડે આપણા કપડાં બનાવે છે તો જુઓ આપણે એમાં કેવી રીતે દોરો પોરવવાનો છે તે જોઈએ જો સોય અહીંયાથી અણીદાર હોય છે અહીંયા એને દોરો નાખવાની જગ્યા હોય છે તો આપણે એમાં દોરો પોરવીએ જોજો ધ્યાનથી જોજો એમાં ધ્યાનથી આપણે દોરો નાખવાનો છે એનું કાણું નાખવું ખૂબ જ નાનું હોય છે એટલે આપણે એને ધ્યાનથી અંદર દોરો નાખીશું જોજો તમારો દોરો બહાર નહીં નીકળી જાય હા સરસ જુઓ પુરાઈ ગયો ને વેરી ગુડ હા તો આપણે આ સોયની અંદર દોરો પોરવી દીધો સરસ હવે તમે બધા છે ને સોયની જગ્યાએ તમારે એક દોરીમાં મરકા પરોવવાની પ્રવૃત્તિ કરવાની છે સોયમાં દોરો નાખ્યો ને તો હવે તમારે ઘરે શું કરવાનું છે મરકા લેવાના છે અને દોરી લેવાની છે અને એ દોરીમાં આપણે મરકા પરોવવાના છે સરસ ધીમે 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 નાખવાના છે તમારે હા વેરી ગુડ જો કેવા કલરિંગ સરસ લાલ લીલા પીળા સફેદ કાળા જાંબલી કલર કલરના મરકા છે ને તમને બધાને કલર બી ઓળખવાની મજા આવશે અને આમાં પોરવવાની બી મજા આવશે જુઓ કેટલી મસ્ત મારા બની ગઈ ને હા તમે બધા ઘરે કરજો બહુ મજા આવશે હે આ પ્રવૃત્તિ કરવાની દોરીની અંદર મરકા પરોવવાના કરશો ને જો આપણે અહીં 1 મિનિટની ગેમ રમવાની છે હું કહું ને તમને કે રેડી એટલે તમારે સ્ટાર્ટ કરવાનું છે 1 2 3 1 2 3
બે ત્રણ ચલો નાખો તો હા સરસ વેરી ગુડ એક એક લેવાની છે